લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જનજીવનને પુનઃ સામાન્ય કરવા માટે કેટલીક શરતો સાથે ઘણી બધી છૂટછાટો આપવામાં આવી છે અને આજે ઉદ્યોગ ધંધો હોય, વેપાર હોય, ખાનગી ઓફિસેસ હોય, નાની મોટી દુકાનો હોય, એ તમામ જગ્યાએ એક નવો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો મોટા પ્રમાણમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા જોવા મળે છે. માસ્ક લગભગ તમામ લોકો જે બહાર જાય છે એ માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે અત્યારે. અને મોટા પાયે લોકોમાં જેને આપણે ન્યૂ નોર્મલ કહીએ છીએ એ નવી જીવનશૈલીને જવાબદારીપૂર્વક સ્વેચ્છાએ પાલન કરી રહ્યા છે. પહેલા દિવસે જે થોડા ઘણા દ્રશ્યો ભીડભાડના જોવા મળ્યા હતા, હવે ધીમે ધીમે એમાં પણ મહદઅંશે સુધારો થઈ રહ્યો છે અને લોકો જવાબદારીપૂર્વક સરકારે નાના માણસોને, રોજિંદા કમાઈને ખાનાર લોકોને, સામાન્ય અને મધ્યમ વર્ગના હિતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા જે છૂટછાટ આપવામાં આવી છે એનું સારી રીતે, સુવ્યવસ્થિત રીતે પોતાની અને અન્યની કાળજી લઈને ઉપયોગ કરી રહ્યા છે. જેમ જેમ સમય આગળ જાય છે તેમ તેમ રાજ્ય સરકાર પણ લોકોની લાગણી, અપેક્ષાઓ અને જરૂરિયાત મુજબ હજુ પણ ઘણા બધા સુધારાઓ છૂટછાટ એમાં આપવા માટે તત્પર અને તૈયાર છે. દાખલા તરીકે ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ એવી જાહેરાત કરી કે આવશ્યક ચીજવસ્તુઓ અથવા આવશ્યક સેવાઓ એની સાથે જોડાયેલી જે દુકાનો છે એને ઓડ ઇવેન ફોર્મ્યુલા લાગુ પડશે નહીં. એટલે કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વેચાણ કરતી જે કંઈ પણ દુકાનો છે અથવા જીવન જરૂરિયાતની સેવાઓ સાથે જોડાયેલી જે દુકાનો છે એને દરરોજ પ્રતિદિન ચાલુ રાખી શકાશે. એ જ રીતે એક નિર્ણય લેવામાં આવેલ હતો કે પેટ્રોલ પંપ એ સવારના 8 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે. રાજ્ય સરકાર પાસે રજૂઆત થઈ અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ એવો નિર્ણય લીધો છે કે હાઈવે ઉપર જે પેટ્રોલ પંપ આવતા હોય એવા પેટ્રોલ પંપોને આ સમય મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવશે. એટલે વધુ સમય સુધી હાઈવે ઉપરના પેટ્રોલ પંપ અને જરૂર જણાય તો 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પણ જરૂરિયાત પ્રમાણે હાઈવે ઉપરના પેટ્રોલ પંપોને ચાલુ રાખી શકાશે. રાજ્ય સરકારનો, માનનીય મુખ્યમંત્રીશ્રીનો એક જ પ્રયાસ છે કે રાજ્યમાં જનજીવન ખૂબ જ ઝડપથી સામાન્ય થાય, પૂર્વવત થાય અને ધમધમતું થાય. પરંતુ સાથોસાથ આપણે સૌ પોતાના અને આપના સંપર્કમાં આવનારા બીજા લોકોના આરોગ્યની પણ કાળજી લઈએ. ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ હું પણ કોરોના વોરિયર એ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. 1 અઠવાડિયા સુધી હું પણ કોરોના વોરિયર અભિયાન ચાલવાનો છે અને આ અભિયાનના મુખ્ય ઉદ્દેશ્યોમાં 1, ઘરમાં જે વૃદ્ધો છે, વડીલો છે અને નાના બાળકો છે એ હજુ પણ ઘરની અંદર રહે એના માટે એમને પ્રેરણા આપવાનું, એમને અનુરોધ કરવાનું, એમને પરસ્યુએટ કરવાનું છે. બીજો, જ્યારે પણ જરૂરિયાત પ્રમાણે બહાર નીકળવાનો પ્રસંગ આવે ત્યારે માસ્ક પહેર્યા વગર કોઈ ભી વ્યક્તિ બહાર નીકળે નહીં. એટલે માસ્કનો ઉપયોગ આપણે સૌ ફરજિયાતપણે કરવાનું રાખીએ. આનંદની વાત છે કે આજે ગુજરાતનો
મોટો શહેર હોય, નાનો શહેર હોય અથવા ગામડાઓ હોય, મોટા ભાગે માસ્કના પ્રયોગ ઉપયોગ જ્યારે પણ લોકો બહાર નીકળે છે ત્યારે એમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્રીજો ઉદ્દ એનો જે મેઇન ઉદ્દેશ્ય છે એ સોશિયલ ડિસ્ટન્સિંગનો છે, કે જ્યારે પણ આપણે બહાર નીકળીએ, એકબીજાના સંપર્કમાં આવીએ ત્યારે થોડીક દૂરી આપણે બનાવીને રાખીએ. બે ગજની દૂરી એટલે કે 5-6 ફૂટનો અંતર રાખવાની કોશિશ કરવું જોઈએ. વારંવાર સાબુથી આપણે હાથ ધોઈએ, બહાર નીકળીએ ત્યારે માસ્કનો ઉપયોગ કરીએ, એકબીજા સાથે મળતી વખતે જો થોડુંક અંતર રાખીએ તો જનજીવન બહુ ઝડપથી સામાન્ય થશે અને કોરોનાથી સંક્રમિત થયા વગર સારી રીતે આપણી આર્થિક, વ્યવસાયિક, વેપારિક અને ખેતીવાડીને રિલેટેડ તમામ ગતિવિધિઓ પૂર્વવત અને સારી અવસ્થામાં આવી જવાની છે. ટ્રેનોની વાત કરીએ તો ગુજરાત સંપૂર્ણ દેશમાં પરપ્રાંતીય શ્રમિકો માટે ટ્રેન ચલાવવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. 2 મેથી જ્યારે આ કાર્યવાહી શરૂ થઈ ત્યારે માત્ર 2 ટ્રેનો ચલાવવામાં આવી હતી અને આજે સમગ્ર દેશમાં લગભગ 31 લાખ જેટલા પરપ્રાંતીય શ્રમિકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં એમના વતનમાં મોકલવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોમાંથી જે 31 લાખ પરપ્રાંતીય શ્રમિકો એમના વતનમાં જવા માટે રવાના થયા છે તે પૈકી 10,15,000 એટલે લગભગ 1/3 1/3 શ્રમિકો એ માત્ર અને માત્ર ગુજરાતમાંથી સારી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે એમના વતનમાં એમને પાછા મોકલવામાં આવ્યા છે. ગઈકાલે એટલે કે 21મીએ મધ્યરાત્રિ સુધીમાં ગુજરાતમાંથી 699 ટ્રેનો અલગ અલગ રાજ્યોમાં જવા માટે પરપ્રાંતીય શ્રમિકો માટે રવાના કરવામાં આવી હતી. લગભગ 700 જેટલી જે ટ્રેનો ગઈકાલે મધ્યરાત્રિ સુધીમાં ચાલી છે એ તમામ ટ્રેનોના સંચાલનમાં ખૂબ જ મોટા પાયે ડિટેલ અને માઇન્યુટ પ્લાનિંગની જરૂરિયાત રહે છે અને અમને આનંદ છે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર અને કલેક્ટરો દ્વારા કરેલી સારી કામગીરીની નોંધ લે છે કે જેમના દિવસ રાત મહેનતના કારણે આજે ગુજરાત સમગ્ર દેશમાં પરપ્રાંતીય શ્રમિકો, મજૂરો, ભાઈઓ અને બહેનોના આવાગમનમાં પ્રથમ ક્રમે છે. આજે બીજી 55 ટ્રેનો રવાના થશે, તે પૈકી બિહાર જવા માટેની 29 ટ્રેન્સ, યુપી જવા માટેની 21 ટ્રેન, ઝારખંડ જવા માટેની 3 ટ્રેન અને છત્તીસગઢ જવા માટેની 2 ટ્રેન, એમ કુલ 55 ટ્રેનોના માધ્યમથી આજે 85,000 જેટલા પરપ્રાંતીય શ્રમિકોને એમના વતનમાં પાછા મોકલવામાં આવશે. ગઈકાલે મધ્યરાત્રિ સુધીના 699 ટ્રેન અને આજે જે 55 ટ્રેનો ચાલવાની છે આ 2નો સરવાળો કરીએ તો આજે મધ્યરાત્રિ સુધીમાં 754 જેટલી ટ્રેનો ગુજરાતમાંથી બિહાર, યુપી, એમપી, ઓડિશા, ઝારખંડ અને અન્ય રાજ્યોમાં જવા માટે રવાના થઈ ગઈ હશે અને આ 754 ટ્રેનો જે આજે રાત સુધીમાં રવાના થવાની છે એના માધ્યમથી 11 લાખ જેટલા લોકોને, 11 લાખ લોકોને એમના વતનમાં પહોંચાડવામાં આવેલું હશે. અત્યારે સમગ્ર રાજ્યમાં NFSA હેઠળ અન્નનું વિતરણ ચાલી રહ્યું છે. અમદાવાદ શહેરમાં આ વ્યવસ્થા થોડાક દિવસ પછી શરૂ કરવામાં આવશે. આજે NFSA વિતરણ વ્યવસ્થાનો 6ઠો દિવસ છે. આ 6 દિવસમાં 45 લાખ જેટલા કુટુંબોને અન્ન પહોંચાડવામાં આવ્યું છે. આ અન્નમાં એમને મળવાપાત્ર ઘઉં અને ચોખા ઉપરાંત ખાંડ, મીઠું, દાળ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વ્યક્તિદીઠ વધારાના 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા એટલે લગભગ ડબલ જથ્થો એમને એકી સાથે આપવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેર સિવાય
तमाम राज्यों में आ कामगिरी 17मी तारीख थी खूब ज सारी रीते सुव्यवस्थित रीते सोशियल डिस्टेंसिंग साथे अमारा 70,000 करता पण वधारे एफपीएस शॉप होल्डर्स भाइयों बहनों द्वारा करवामां आवी रहेल छे। एफपीएस ओनर्स द्वारा समग्र राज्य में गरीब सामान्य अने मध्यम वर्गना कुटुंबों ने अन्न पहुंचे इमने राशन मड़ी जाए समयसर एना माटे एप्रिल महीना में अने अत्यारे मे महीना में बे महीना दरमियान एफपीएस ना जे ओनर्स छे भाइयों बहनों छे इमने जे दिवस रात जोया वगर कामगिरी करी छे एनी पण राज्य सरकार सहर्ष नोंध ले छे अने भविष्य में पण गरीब माणस सामान्य माणस मध्यम वर्गीय माणस माटे ज्यारे पण जरूरियात पड़े त्यारे सौ साथे मळीने अन्न वितरणनी कामगिरी सारी रीते सुपेरे पार पाड़शुं एवो पण अमारो श्रद्धा अने विश्वास छे। अहमदाबाद शहर में हाल एपीएल वन कुटुंबों ने एटले कि मध्यम वर्गीय एपीएल वन कुटुंबों ने अनाजनु वितरण करवामां आवी रह्युं छे। जे मध्यम वर्गीय एपीएल वन कुटुंबों ने अनाज आपवामां आवे छे ए फूड बास्केट में 10 किलो घऊं 3 किलो चोखा 1 किलो दाळ अने 1 किलो खांडनो समावेश थाय छे। आजे 7 सुधी में अहमदाबाद शहर में 4 लाख करता वधु कुटुंबों ने आ अनाजनु वितरण पूरु करी लेवामां आवेल हशे। एप्रिल महीना में अहमदाबाद शहर में लगभग 4,70,000 जेटला लोकोए पोतानु राशन आ सस्ता अनाजनी दुकानों ऊपर थी मेळव्यु छे अने आजे वितरण व्यवस्थानो 5मो दिवस छे। आ वितरण 18मीए शुरू करवामां आव्यु अने आजे 22 तारीख छे। आवतीकाले एटले कि 23मी तारीखे अहमदाबाद शहर माटे एपीएल वन कार्ड धरावता मध्यम वर्गीय परिवारोनो छेल्लो दिवस छे जेने आपणे मॉपअप राउंड कहीए छीए अने गईकाले सांज सुधीमां आ आंकड़ो लगभग 4.5 लाख थी 4.25 लाख सुधी पहोंचे एवुं अमारुं अनुमान छे। आम एप्रिल मासमां अने हवे मे मासमां सामान्य गरीब अने मध्यम वर्ग परिवारोने राशन पहोंचाडवा माटे राज्य सरकार द्वारा जिल्ला वहीवटी तंत्र जिल्ला पुरवठाधिकारीओ अन्न अने नागरिक पुरवठा विभाग अने 17,000 करता वधु एफपीएस शॉपना अमारा भाईओ बहनों द्वारा आ सुंदर कामगिरी सारी रीते करवामां आवी छे। धन्यवाद।